તારીખ 8 ડિસેમ્બર, આજનો દિન મહિમા, નાના સાહેબ પેશવા. સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની નાના સાહેબ પેશવાનો જન્મ માથેરાન પાસેના એક ગામમાં તારીખ 8 ડિસેમ્બર 1824 રોજ થયો હતો. બીજા બાજીરાવ પેશવાએ તેમને દત્તક લીધા હતા. બાજીરાવના અવસાન પછી અંગ્રેજોએ નાના સાહેબના હક્કો ખૂંચવી લીધા. આમ તેના કુમળા માનસમાં ભભૂકેલા ભડકાએ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢી નવેસરથી શાસન પ્રારંભ કરવા માટે દેશવ્યાપી એક ગુપ્ત સંગઠન ઊભું કર્યું. અંગ્રેજો સામે યુદ્ધ કરી ટક્કર લેવું મુશ્કેલ કાર્ય હોય નાના સાહેબે ગેરિલા છાપા મારવા માંડ્યા. સાધન સામગ્રી તથા માણસોની અછતના કપરા કાળમાં પણ બંડ ચાલુ રાખ્યું. ત્યારબાદ હજારો સ્વયંસેવકો લઈ નાના સાહેબે લખનૌ પર છેલ્લો હલ્લો કર્યો. તેમાં અપ્રતિમ બહાદુરી બતાવવા છતાં આખરે તોપોને કારણે અંગ્રેજો જીતી ગયા. આ કારમી હાર પછી પણ નાનાએ અવારનવાર હલ્લા કરી બીજા 6 માસ સુધી અંગ્રેજોને હફાવ્યા. ઈસવીસન 1857માં તેઓ મદદની આશાએ નેપાળ ગયા, પણ ત્યાં તો ઉલટું રાણા જંગ બહાદુરે તેમના ક્રાંતિકારી સાથીદારોને પકડવામાં અંગ્રેજોને સગવડ કરી આપી. તેમાં ઘણા માર્યા ગયા, ઘણા કેદ પકડાયા અને કેટલાય જંગલોમાં ચાલ્યા ગયા. એમાં નાના સાહેબ પણ ગુમ થયા. આ પછી એમનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું તે અચોક્કસ રહ્યું છે. ભાવનગર એક દોરનું ગોહિલવાડ રાજ્ય, જેની રાજધાની હતી આજનું શહેર સિહોર. સિંહપુર તરીકે ઓળખાતું આ નગર કિલ્લેબંધ હોવાથી ભાવનગરના રાજવીઓએ તેને રાજધાની તરીકે પસંદ કર્યું હતું. સિહોર સાક્ષી રહ્યું છે 1857ના સંગ્રામનું પણ. કહેવાય છે કે 1857ના વિપ્લવના ક્રાંતિકારી નેતા નાના સાહેબ પેશવા અહીં 46 વર્ષ સુધી છુપાયા હતા. સિહોરમાં વસતા વિજયભાઈ પેશવાનો દાવો છે કે તેઓ નાના સાહેબ પેશવાના પ્રપૌત્ર છે. સિહોરમાં ગોમતેશ્વર સ્થિત ગુફા, જ્યાં નાના સાહેબ પેશવા પોતાના સાથીદારો સાથે છુપાયા હતા, તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો તે તમામ વિજયભાઈ પાસે સુરક્ષિત છે. આ ચીજ વસ્તુઓમાં સામેલ છે નાના સાહેબ પેશવાને સંબંધિત એ પત્રો, જે નાગપુર, પુણે અને નેપાળથી આવ્યા હતા. આ ઉપરાંત તેમની તલવાર, ચાખડી, માળા, પોથી, પૂજાના ગ્રંથ અને મૂર્તિ પણ સાચવી રખાયા છે. મનાય છે કે ક્રાંતિની કોઈ સંભાવના ન જોતા નાના સાહેબ પેશવા દયાનંદ યોગેન્દ્રના નામથી અહીં છુપાયા હતા.